Swami Narayana, 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 Swami. Avatiryanijaksharat para deha murtyam madarivane sthita bhuvi bharat ji Sharmane Nar Narayana Deva Pahima Rushi Rupa Dharam Tapascharam Yavamanyeta kadapi kashyana Sabhavet satatam janaraki Nar Narayana Deva Pahima Om Shri Purna Purushottamaya Namo Shri Nare Narayanaya Namo Namah Shri Ghanashyamaya Nilakantha Shri Sahajananda Swamine Namo Namah Bolo Shri Swaminarayana Bhagavanani Shri Narayana Devani Shri Lakshminarayana Devani Shri Revati Baladeva Ji Hari Krishna Maharajani Jai Shri Radha Krishna Devani Jai Shri Ghanashyam Maharajani Jai Shri Vigna Vinayak Devani Shri Kashtavanjana Devani Jai Om Namah Parvati Vatai Har Har Mahadev Param Krupalu Paramatma परात्पर परब्रह्म्य उपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण महाप्रभु परत कन्नर अधिराज भगवान श्री नरनारायण देव व्रतालय निवासी भगवान श्री लक्ष्मीनारायण देव महाप्रतापी रेवती बलदेव जी हरे कृष्ण महाराज अने
નિજ સિંહાસનમાં બિરાજમાન ભગવાન શ્રી રાધાકૃષ્ણદેવ કનશ્યામ મહારાજના શ્રી ચરણોમાં વંદન પ્રણામ કરી પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી વસલેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા સમગ્ર ધર્મકુલના ચરણોમાં પણ ભાવવંદના કરી પૂજનીય વંદનીય સર્વે નંદ સંતો સદગુરુ સંતો ગુરુજનો ઉપસ્થિત બ્રહ્મચારી સ્વામી આદિ સર્વેને પણ વંદન પ્રણામ કરી આજની સભાના સર્વે યશસ્વી યજમાનશ્રીઓ શ્રીજી મહારાજના સૌ વાલા વાલા પ્રેમી ભાવિક ભક્તજનોને પ્રેમ અને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. પરમાત્માના દિવ્ય સાનિધ્યમાં ઉપસ્થિત થઈ ભગવાનના દિવ્ય ગુણોને જ્યારે આપણે સૌ શ્રવણ કરવા જઈ રહ્યા હોઈએ તહેવારોના દિવસો ચાલી રહ્યા છે. માનવ તહેવાર પૂર્ણ થયા અને દેવ તહેવાર શરૂ થશે. માનવ દિવાળી પૂર્ણ થઈ દેવ દિવાળીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એક દિવસના અંતરે ભગવાન પ્રબોધિની એકાદશીએ દેવોના સમીપમાં જ્યારે પ્રગટ થયા એટલે દેવોએ આનંદની સાથે ઉલ્લાસની સાથે ભગવાન આવ્યા ચાર મહિનાના વિશ્રામ બાદ, એટલે દિવાળી મનાવી, જેને આપણે દેવ દિવાળી કહીએ છીએ. તો અનેક મહાત્મયની સાથે ઉજવાતા તહેવારો નૂતન વર્ષના પ્રારંભના છે. દેવોની દિવાળીની સાથે વર્ષનું મંગલાચરણ પણ થતું હોય તો શ્રેય માત્ર આખર તો એ જ જાય કે પરમાત્માનું નામ સ્મરણ, પરમાત્માનું સાનિધ્ય, ભગવાનનું સમીપ, પરમાત્માના નિકટમાં બેસવું, ભગવાનના દર્શન કરવા, ભગવાનના ગુણ ગાવા, ભગવાનના ચરિત્રો સાંભળવા, ભગવાનમય બની જઈએ, પરમાત્માની સેવા કરવી, ભક્તિ કરવી વગેરે વગેરે. અને જીવના ઉદ્ધાર માટે પરમાત્માનું નામ જ સર્વશ્રેષ્ઠ છે. એટલે જ ઋષિ મુનિઓનો વેદોમાં, પુરાણમાં, ઉપનિષદમાં, શાસ્ત્રમાં, સંતોની વાતોમાં એક મત રહ્યો છે કે ભગવાનના નામમાં જેટલા પણ તમે તન્મય બનશો તેટલું જ તમને ફળ પ્રાપ્ત થશે. જાણે અજાણે થયેલા પાપ કર્મમાંથી, અપરાધમાંથી પણ પરમાત્માના નામ સ્મરણથી તે પાપ છે તે પાપ પણ બળશે. પરમાત્માનું નામ મહામંત્ર, મંત્ર જાપ એ જપવાથી જે ભગવાનના નામનો જપ કરે છે તો એને દુનિયાની લપ છૂટી જાય છે. કરે જપ અને છૂટે લપ, પણ કરે તો નામ જપથી જ પરમાત્માના દર્શનની પણ પ્રાપ્તિ થાય છે. તો નામ જપની અંદર તો અનેરો નામનો મહિમા છે, પણ જ્યાં સુધી નામનો મહિમા ન સમજાયો હોય, જ્યાં સુધી એ નામનો શક્તિ ન સમજાઈ હોય, જ્યાં સુધી એ નામની સાથે લગાવ ન થયો હોય, જ્યાં સુધી એ નામની સાથે બરાબર પ્રેમ ન થયો હોય, પ્રીતિ ન થઈ હોય, ત્યાં સુધી
જે કાંઈ ભક્તિ કરીએ છીએ એ ભક્તિમાં આનંદની ઉણફ રહે છે, સંપૂર્ણતઃ આનંદ. સંતો ભક્તોનો શાસ્ત્રોનો મત છે કે જે નામ જપો છો એનો યથાર્થ મહિમા સમજાય, અને એ નામના મહિમાની સાથે એ નામીમાં પ્રેમ થાય તો આનંદ કંઈક અનેરો આવે. માટે કરોડો કામને છોડી પરમાત્માનું સ્મરણ કરવું, સીધો અને સરળ શબ્દનો અર્થ આટલો છે. એટલે ભગવાનના મંત્રની અંદર, નામસ્મરણની અંદર મનનો લય જ્યારે થાય તો પરમાત્મા છે એ પરમાત્મા પ્રગટ થઈ અને દર્શન આપે છે. સતત જપ કરવાથી, રટણ કરવાથી, સ્મરણ કરવાથી પ્રારબ્ધ પણ બદલાઈ જાય છે, કર્મ પણ બદલાઈ જાય છે, અને જે કાંઈ જીવાત્માને શિક્ષા પ્રાપ્ત થઈ હોય તો એ શિક્ષામાંથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે. કોઈ પણ અભિમાનવશ, વિદ્વતાનું અભિમાન હોય, બળનું અભિમાન હોય, અભિમાન તો ઘણા બધા પ્રકારના છે, પણ એ અભિમાનને વશ થઈ સૃષ્ટિ ઉપરના જીવાત્માઓનું જો એણે શોષણ કર્યું હોય તો પણ ગમે તેવો ભક્તિવાન હોય છતાં પણ હરિધામમાં જતા અટકી જાય છે, અને હરિધામમાં જતા અટકતા એને જે કાંઈ શિક્ષા પ્રાપ્ત થઈ હોય ભોગવતો હોય, પણ યેન કેન પ્રકારે કરી અને જો એને પરમાત્માના નામના શબ્દો જો કાનની અંદર પડે તો જડમાંથી ચૈતન્ય બની જાય છે. ભગવાન શ્રી હરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત, વડોદરા શહેરનું જેને એક ઘરેણું કહી શકાય એવા નાથ ભક્ત, સમૃદ્ધિ ન હતી, સંપત્તિ ન હતી, પણ સદગુણ અને સંસ્કારનો વારસો હતો. એટલે બહુ સંપત્તિ હોય એનાથી સુંદરતા હોય એવું નથી હોતું, પણ સદગુણ જો અંદર હોય તો પણ એ સુંદર છે, સદગુણ હોવા જરૂરી છે. ભગવાન શ્રી હરિના અનન્ય નિષ્ઠાવાન ભક્ત છે નાથ ભક્ત, એક દિવસ બીમાર પડેલા. એમને દર્શન આપવા માટે સદગુરુ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી સંતો અને હરિભક્તોને સાથે લઈ અને વડોદરામાં આવ્યા. નાથ ભક્તનું ઘર હતું ત્યાં આવ્યા, અને એ ચોકની અંદર એક પીપળાનું વૃક્ષ હતું. નાથ ભક્તના ઘરના ચોકમાં થોડે દૂર એક પીપળાનું વૃક્ષ હતું, અને એ વૃક્ષના નીચે ઓટો હતો, ચોતરો હતો, એના ઉપર જય સ્વામિનારાયણ કહી અને સ્વામી ઓટા ઉપર બેસી ગયા. ત્યાં ને ત્યાં જ સભા થઈ. ભક્તરાજને ખબર અંતર પૂછ્યા, સભા થઈ છે? સામે રહેલા પીપળાના વૃક્ષને સદગુરુ ગોપાળાનંદ સ્વામી જોયા રાખે છે. સ્વામી જુએ છે, અને એ સ્વામીની દ્રષ્ટિ પીપળા ઉપર, અને થોડી જ ક્ષણની અંદર એ પીપળામાંથી પાંદડે પાંદડેથી સ્વામિનારાયણ 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 મહામંત્રની ધૂન થવા લાગી. ધૂન એવી થઈ કે હજારો ભક્તજનો બેઠા હોય અને હરિનામની ધૂન થતી હોય એવી ધૂનનો નાદ થયો. પીપળામાં કેટલા પાંદડા?
કુલ મળીને ગણ્યા જ કોઈએ? પીપળામાં 100-200 પાંદડા હશે ને કે વધારે હોય? ઘણી તો લાવજો, ક્યારેક ઇન્ડિયા જાઓ ત્યારે પીપળો ત્યાં મળશે, અહીંયા તો નહીં મળે. ગણજો કેટલા પાંદડા હોય એમાં. પીપળાના જેટલા પાંદડા હતા એ પાંદડામાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણની ધૂન થવા લાગી. ચોકમાં જે સભા થઈ છે એ સભામાં બેઠેલા સંતોને હરિભક્તોએ અવાજને સાંભળ્યો અને પીપળાના વૃક્ષની સામે જોઈ અને અતિ આશ્ચર્ય થઈ અને ગોપાળાનંદે સ્વામીને પૂછવા લાગ્યા કે સ્વામી, આ તે વળી કયો ચમત્કાર થયો? એક નામ માત્રની અંદર કેટલી તાકાત છે. ચાહે તમે રામ ભજો, ચાહે તમે શ્યામ ભજો, ચાહે તમે ઘનશ્યામ ભજો, જે સ્વરૂપ તમને ગમતું હોય તે સ્વરૂપનું તમે ભજન કરો, પણ એમાં જ્યાં સુધી તમને પ્રેમ નથી, જ્યાં સુધી તમને વિશ્વાસ નથી, જ્યાં સુધી તમને પ્રીતિ નથી, ત્યાં સુધી તમને અતિ આનંદ નહીં આવે, ઉણફ વર્તાશે એની અંદર. પણ નામની અંદર એટલી તાકાત છે કે જડને પણ ચૈતન્ય બનાવી શકે એમ છે, અને કાળ માયા કર્મમાંથી પણ નામ છે એ મુક્તિ અપાવી શકે એમ છે. આ શાસ્ત્ર સંમત વાત. એટલા વૃક્ષની સામે અંદરમાંથી પાંદડામાંથી અવાજ આવવા લાગ્યો એટલે અતિ આશ્ચર્યથી ગોપાળાનંદે સ્વામીને પ્રશ્ન કર્યો કે સ્વામી, આ તે વળી શું ચમત્કાર થયો? કાંઈ સમજાયું નહીં આની અંદર. ગોપાળાનંદે સ્વામી એમ કીધું, ઘડીક બે ઘડી રાહ જુઓ અને ધૂન સાંભળો. બધા બેસી અને ધૂન થઈ રહી હતી અને સાંભળતા હતા. ધૂન સાંભળો, પૂછ્યા વગર બધું સમજાઈ જશે, ઘડીક રાહ જુઓ. બેઠા બેઠા સભામાં એ ધૂનને સાંભળે, પણ કુતૂહલ તો અંદર થતું જ હોય મનની અંદર કે આ વળી શું હશે. જ્યાં બે ઘડી પસાર થઈ અને એ જ સભામાં મહાતેજનો એક અંબાર દેખાયો અને એના મધ્યમાં ભગવાન શ્રીહરિ, જેમની મુખાકૃતિ મંદ હાસ્ય સહિતની છે. મંદ હાસ્ય કરતા ભગવાન શ્રીહરિ ત્યાં સભામાં પ્રગટ થયા. સંતો ભક્તોએ ઊભા થઈ મહારાજને દંડવત પ્રણામ કરી નમસ્કાર કર્યા. વેદિકા પાથરી, એના ઉપર સુંદર મજાનો ગાદી તકિયો બિછાવવામાં આવ્યો અને ભગવાન શ્રીહરિ તેના ઉપર બિરાજમાન થયા. અને ભગવાન શ્રીહરિ જ્યાં બિરાજમાન થયા ત્યાં પેલું જે ભજન થતું હતું બંધ થઈ ગયું. ભગવાન જ્યાં બિરાજમાન થયા ત્યાં પેલા પીપળાના વૃક્ષની અંદર જે ભજન થતું હતું એ બંધ થયું. બંધ થયું એટલું નહીં, પણ જેટલા પણ પીપળાના પાન હતા બધા જ ખરી પડ્યા. ફોલ્સ આવ્યો હોય ને બધા ખરી પડ્યા. સિઝન બદલાઈ ગઈ એટલી વારમાં. અને દક્ષિણ દિશાનો પવન ઉડ્યો તે બધા જ પાંદડા ઉત્તર દિશામાં ઉડીને પડ્યા, પણ પીપળાના વૃક્ષ ઉપર એક પણ પાંદડું રહ્યું નહીં. અને હજુ તો એ ખૂણામાં, ઉત્તર દિશાના ખૂણામાં ઢગલો પડેલો પાંદડાનો, હજુ એને ભેગા થયે ન થયે સમય થયો હશે ને ત્યાં જ બધા જ પાંદડા અદ્રશ્ય થઈ ગયા. કોઈએ જોયા નહીં પાંદડા ક્યાં ગયા. પણ તે સમયે એ પીપળાના વૃક્ષના પાંદડામાંથી વેદના મંત્રો, ઉપનિષદના મંત્રો, કોઈ સ્તુતિના અષ્ટકો, કોઈ શ્રીમદ ભાગવતજીના શ્લોકો, કોઈ ભગવદ્ ગીતાજીના શ્લોકો, કોઈ ગાયત્રી મંત્ર, કોઈ વેદની સ્તુતિઓ, કોઈ બ્રહ્મની સ્તુતિ, કોઈ ગોપિકા સ્તુતિ, એને આવી રીતના બધા જ ત્યાં કને મંત્રોચ્ચાર સંભળાવા લાગ્યા સભાની અંદર. અને એ મંત્રોચ્ચારની સાથે હજારો વિપ્રો જે હતા એ વિપ્રો આવીને ભગવાન શ્રીહરિની સન્મુખ સાષ્ટાંગ નમસ્કાર કર્યા. સંત સભાને, હરિભક્ત સભાને નમસ્કાર કરી અને પોતે સભામાં બેસી ગયા. આટલા બધા વિપ્રો આવ્યા ક્યાંથી? ભગવાન શ્રીહરિએ તે સમયે બધા જ વિપ્રોને એમ કહ્યું
તમે બધા તો બહુ મોટા સમર્થ વિપ્રો છો, ભક્તિમાન છો, તપ અને તેજવાળા છો, પણ તમે છો કોણ? તમારું જે કાંઈ વૃતાંત હોય વૃતાંત, તમારી જે કાંઈ હિસ્ટ્રી હોય હિસ્ટ્રી કહો. એટલે એમાં જે મોટેરા આગેવાન હશે એ બોલ્યા કે હે સ્વામિનારાયણ, તમે તો સાક્ષાત પરમેશ્વર નારાયણ છો અને તમારાથી બી કાંઈ અજાણ નથી, બધું જ તમે જાણો છો, છતાં તમે પૂછો છો, એટલા માટે અમે કહીએ કે અમે કોણ છીએ. ત્યારે વિપ્રોએ પોતાની વાત કહેતા એમ કીધું કે અમે ઉત્તમ કુળની અંદર મહાવિદ્વાન વિપ્ર છીએ, બ્રાહ્મણ છીએ. અમે વેદનો પણ અભ્યાસ કર્યો, ઉપનિષદનો અભ્યાસ કર્યો, ન્યાયનો અભ્યાસ કર્યો, વ્યાકરણનો અભ્યાસ કર્યો, સર્વે પુરાણોનો અભ્યાસ કર્યો. કોઈ કેમેસ્ટ્રી ભણ્યું, કોઈ બાયોલોજી ભણ્યું, કોઈ મેથેમેટિક્સ ભણ્યું, કોઈ આર્ટ્સ કર્યું, કોઈએ કોમર્સ કર્યું, આવું બધું કર્યું હોય ને બધા અહીંયા બેઠા આપણે, આવું તો કંઈક કરીને જ બેઠા છીએ. પણ આ તો બ્રાહ્મણો એમ કહે છે વેદ ઉપનિષદ ન્યાય વ્યાકરણ પુરાણ બધાનો અતિ અભ્યાસ કર્યો. અમે નિત્ય સ્નાન સંધ્યાદિક બ્રહ્મકર્મ કરતા હતા, નિત્ય ત્રિકાળ સંધ્યા કરતા હતા, અમે બધી જ રીતે સંપન્ન સધર્મ નિષ્ઠ હતા, નિરંતર ભગવાન વિષ્ણુ નારાયણની અમે ભક્તિ કરવા વાળા હતા, શ્રીમદ ભાગવત આદિક ગ્રંથોનો અમે અભ્યાસ કરવા વાળા હતા, અને આ રીતે મોક્ષની ઈચ્છાવાળા સર્વે શ્રી કૃષ્ણ ભગવાનના અમે સૌ પરમ ભક્ત હતા, ભગવાનના પરમ ભક્ત હતા. પરંતુ અમારામાં એક મોટો દોષ હતો, કારણ કે પોતાની અંદર રહેલો દોષ પોતાને ક્યારેય દેખાતો નથી, કોક દેખાડે ત્યારે ખબર પડે. તો વિપ્ર કહે છે કે અમારી અંદર એક દોષ હતો, અમે બધી જ રીતે ધર્મનિષ્ઠતા ભક્તિનિષ્ઠતા ત્યાગ વૈરાગ્ય નિષ્ઠતા, પણ એક દોષ હતો અને દોષના પાપે કરી અને અમારા મોક્ષમાં વિઘ્ન આવ્યું એક દોષના કારણે. અમે બધા જ વૈકુંઠ ધામમાં જતા હતા અને સત્યલોકથી બ્રહ્માજી અમને અટકાવ્યા, અમારું વિમાન અટક્યું ત્યાં, અને બ્રહ્માજી અમને પાછા વાળી અને અમને એમ કહ્યું કે તમે બધી જ રીતે ભગવાનના શ્રેષ્ઠ ભક્ત છો, પણ તમારી અંદર એક વિદ્વતાનો મદ છે, અભિમાન છે, વિદ્વતાનો દોષ છે, અને એ વિદ્વતાના અભિમાને કરી, એ વિદ્વતાના મદે કરી, અને તમે પૃથ્વીલોક ઉપર કેટલાય ગરીબ વિપ્રોને બ્રાહ્મણોને સત્પુરુષોને તમે દબાવી અને જય જયકાર કરતા હતા. અહંકારની અંદર ઉદ્ધતાઈથી વિદ્વતાના બળથી વિનય નામનો જે ગુણ છે, નમ્રતાનો ગુણ, એને ભૂલી અને માન સંપાદન કર્યું, આટલો જ દોષ તમારી અંદર. આ કથા જ્યારે મેં વાંચી ત્યારે મને એમ થયું કે એક દોષે કરીને આટલા બધા વિપ્રોને જો પાછું આવવું પડ્યું હોય તો આપણી અંદર તો આવા કેટલાય દોષો છે, ક્વેશ્ચન માર્ક, કેટલાય દોષો રહ્યા છે. માત્ર વિદ્વતાનો દોષ નહીં, બળનો દોષ, સંપત્તિનો દોષ, રૂપનો દોષ, સ્વભાવનો દોષ, કેટલાય દોષો આપણી અંદર રહેલા છે. બ્રહ્માજી કહે છે કે તમારામાં એક જ દોષ છે અને એક દોષના કારણે તમે જે કર્યું છે તો એ પાપે કરી અને તમે બધાએ કિંચિત કાળ ભગવાનના વિભૂતિ રૂપ, પરમાત્માનું વિભૂતિ રૂપ, જેને પૃથ્વી લોક ઉપર જ્યાં પરમાત્મા નિવાસ કરીને જેમાં રહે છે એવું પીપળાનું વૃક્ષ છે. એટલે બ્રહ્માજીએ કહ્યું કે કિંચિત કાળ ભગવાનના વિભૂતિ રૂપ એવા પીપળાના વૃક્ષની અંદર જળ ચૈતન્ય રૂપ પત્રનો દેહ પામો, પાંદડા થઈ જાઓ. કેટલાય દિવસો સુધી
તમે એ જડપણાના દુઃખને ભોગવીને શુદ્ધ થશો, અને પછી તમને ભગવાનના સાક્ષાત દર્શન થશે, અને દર્શન થયા પછી તમે મોક્ષના અધિકારી થશો. માટે જાઓ અત્યારે અને એ વિપ્રો પરમાત્માના હરિધામ સુધી ન પહોંચી શક્યા અને પીપળાના પત્રરૂપ જળ દેહની અંદર એમને નિવાસ મળ્યો. સન્મુખ બેઠેલા વિપ્રોમાં જે વિપ્ર ભગવાન શ્રી હરિને સન્મુખ આ વાત કરે છે, એટલે એણે એ સમયે એમ કહ્યું કે જ્યારે તમે આવ્યા એ પૂર્વે આ મોટેરા સંત આવ્યા અને આવીને આ પીપળાના વૃક્ષની નીચે ઓટા ઉપર આવીને બેઠા ત્યારે જય સ્વામિનારાયણ આટલું કહ્યું, અને શબ્દ માત્ર, એ નામ માત્ર, એ મંત્ર માત્ર અમે સાંભળ્યો અને અમારું જડ ચૈતન્યપણું જે હતું એ જડત્વ મટી અને ચૈતન્ય રૂપ થઈ ગયા, જ્ઞાન પ્રાપ્ત થયું, અમે જડમાંથી મુક્તિ મળી ગઈ. અને થોડી જ વારમાં તમારા દર્શન થયા અને તમારા દર્શનને પામી અને તત્કાળ પત્રના દેહને મટી અને આ વાયુ જે છે એ વાયુ મિશ્રિત તત્વ પ્રધાન દેહને અમે પામ્યા. અમે એવું જાણ્યું છે કે તમે સ્વયં નારાયણ છો, માટે અમે હવે તમારી પાસે મોક્ષ માંગીએ છીએ. પછી ભગવાન શ્રી હરિએ તત્કાળ તમામ વિપ્રોને વૈકુંઠ ધામમાં જવાની આજ્ઞા કરી. નમસ્કાર કરીને દિવ્ય દેહે વિપ્ર છે વૈકુંઠ ધામમાં ગયા છે. તો કહેવાનો ભાવાર્થ કે જેને મોક્ષરૂપમાં વિઘ્ન થયું એકમાત્ર વિદ્વતાનો મદ હતો અને જડત્વ પ્રાપ્ત થયું પણ એકમાત્ર પરમાત્માનું નામ કરણે પડતા જ પોતાને પ્રાપ્ત થયેલા જડત્વમાંથી મુક્તિની પ્રાપ્તિ થયું હોય, તો એ જ પરમાત્માના નામનું સંકીર્તન જ્યારે પ્રેમથી, જ્યારે ભાવથી, જ્યારે મહિમા સભર જ્યારે કરવામાં આવે, મહિમા સહિત જ્યારે એ નામનું સ્મરણ કરવામાં આવે, શ્રદ્ધાથી કરવામાં આવે, એમાં રહેલી શક્તિને સમજીને જો કરવામાં આવે, એના ગૂઢ રહસ્યો અર્થોને સમજીને કરવામાં આવે, તો કેટલું બધું ફળ પ્રાપ્ત થાય. એટલા માટે જ સદગુરુ સદાનંદ સ્વામીએ જન્મંગલ નામાવલીની અંદર જે પસંદ કરી અને 108 નામ આપ્યા છે, એ નામના ખૂબ અર્થો એની અંદર, રહસ્યો એની અંદર ભરેલા છે. તે પૈકી આજે એક મંત્રનું આપણે આચમન કરીએ. 48મો મંત્ર છે. ઓમ શ્રી સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. શ્રી સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. ઓમ શ્રી સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. ઓમ શ્રી સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. ઓમ શ્રી સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. પરમાત્મા સદા સાકાર અને દિવ્ય મૂર્તિ છે. સાકાર અને દિવ્ય મૂર્તિ એવા ભગવાન જેમના વિશે મોટી મોટી સભાઓમાં, વેદાંત પંડિતોની સભામાં, તેમની સાથેની ચર્ચામાં, શ્રુતિ સ્મૃતિના અનેક પ્રમાણ વાક્યો વડે માયિકાકારનો નિષેધ કરી અને ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરાવનારા એવા ભગવાન સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું.
સ્વામિનારાયણ ભગવાને સાકારનું પ્રતિપાદન આપ્યું. ભગવાન શ્રીહરિનો મત પણ સાકારનો રહ્યો. એટલે સતાનંદ સ્વામી કહે છે કે ભગવાન તમે સાકાર બ્રહ્મ છો. બ્રહ્મની ચર્ચાઓ તો પૂર્વે ઘણા આચાર્યો કરી ગયા છે. કોઈએ બ્રહ્મને નિરાકાર કહ્યો છે, કોઈએ કહ્યું કે આ બ્રહ્મ છે એ દુનિયામાં ઉપરથી નીચે ઉતરતા નથી ક્યારેય, કોઈ આચાર્યોએ એમ પણ કહ્યું કે બ્રહ્મ છે એ માયામાં વિટાયેલા છે, કોઈ કહે છે કે જે મનુષ્ય આ દુનિયામાં ફરે છે તે બધા જ બ્રહ્મ છે, કોઈ કહે છે નિરાકાર નિરંજન બ્રહ્મ છે. આમ બધા એના જુદા 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 પૂર્વે મતો રહ્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વિશિષ્ટાદ્વૈત મતને અનુસારે સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. આ મંત્ર આમ જોવા જઈએ તો બહુ સરળ છે. આપણે બધાએ સાકારને માનીએ છીએ, સાકાર જેનું આકાર છે, નિરાકારને આપણે કોઈ માનતા નથી. પણ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ સાકારનું પ્રતિપાદન સ્વરૂપનું કેવી રીતે કર્યું, વેદોની ઉપનિષદોની શ્રુતિ સ્મૃતિ આદિકના આધારે વચનામૃતની અંદર ભગવાન શ્રીહરિ અનેક જગ્યાએ સાકાર બ્રહ્મની વાત કરી, તો સમજવાનો બહુ થોડોક સરળ પ્રયાસ આપણે કરવો છે. ન સમજાય કંઈ વાંધો નહીં, પણ સાંભળજો ખરા. સાંભળેલું હશે તો ક્યારેક ઉગી નીકળશે. ખેતરમાં વાવ્યું હોય તો ક્યારેક વરસાદ થાય તો ફૂટી તો નીકળે. તો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ વિશિષ્ટા દ્વૈત મતના અનુસારે સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે. આપણો મત કયો? ભગત થોડાક સમય પહેલા વિશિષ્ટા દ્વૈત મતનું પુસ્તક વાંચતા હતા, બરાબર ને? તો વિશિષ્ટા દ્વૈત સિદ્ધાંત બહુ પ્રાચીન સિદ્ધાંત છે, જે સિદ્ધાંત ઉપનિષદમાં છે, જે વેદવ્યાસ ભગવાને રચેલ બ્રહ્મસૂત્રમાં છે, જે પંચરાત્રમાં પણ જોવા મળે છે. અને તે જ સિદ્ધાંતને શ્રી યામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈત એવું નામ આપ્યું, અને શ્રી રામાનુજાચાર્યે આ સિદ્ધાંતનો દેશભરમાં વિશેષ પ્રચાર અને પ્રસાર કર્યો. સ્વામિનારાયણ ભગવાને આ સિદ્ધાંતને સ્વમતના રૂપમાં યથાર્થ સ્વીકારીને વિશેષ પ્રચાર કર્યો, આવું સિદ્ધ થાય છે કે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતને કોઈ આચાર્યએ સ્થાપિત કર્યો નથી, પરંતુ આ સિદ્ધાંત ઉપનિષદ યુગથી ચાલ્યો આવતો સિદ્ધાંત છે. પણ માત્ર તેનું નવું રૂપ આપી અને એનો સરળ ભાષામાં પ્રચાર વિવિધ આચાર્યોએ કર્યો છે. આ વ્યાખ્યા વેદથી વચનામૃતની અંદર પંચમ પાદમાં 186 ના ચેપ્ટરમાં પાના નંબર 286ની અંદર આપવામાં આવેલી છે. અને આ પુસ્તકના લેખક ડૉક્ટર સ્વામી સત્યપ્રકાશદાસજી સ્વામિનારાયણ મંદિર ભુજ છે. તો વિશિષ્ટાદ્વૈત મત, તો સ્વામિનારાયણ ભગવાને જે વિશિષ્ટાદ્વૈત મતને સ્વીકારી તેના આકારે તેના અનુસારે સાકાર બ્રહ્મનું પ્રતિપાદન આપ્યું છે, જેના સ્વરૂપમાં માઇક અંશ માત્ર પણ નથી. ભગવાનનું સ્વરૂપ સદાય દિવ્ય અને સાકાર છે. નિરાકાર શબ્દથી માઇક આકારનો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ નિષેધ કર્યો છે, અને ભગવાન તો સદાય દિવ્ય અને સાકાર મૂર્તિ રૂપે છે, જેનો આકાર છે. વેદની શ્રુતિ એમ કહે છે, સ ઈક્ષત, એટલે કે ભગવાને જોયું. સ ઈક્ષત, પરમાત્માએ જોયું. તો જો ભગવાને જોયું તો શું ભગવાનને ફક્ત આંખ જ હશે, બીજું કાંઈ અંગ નહીં હોય? પણ ભગવાન તો સર્વાંગ અંગે પૂર્ણ છે. એટલે તો મહાપૂજામાં એ કહીએ છીએ સર્વાંગાની પૂજી આવી, ભગવાનના બધા જ અંગનું પૂજન કરીએ છીએ. સર્વાંગ
અંગે ભગવાન છે એ પૂર્ણ છે અને સાકાર મૂર્તિ છે. સતાનંદ સ્વામી એમ કહે છે કે ભગવાન સિવાયના જીવ પ્રાણી માત્રના તમામ આકાર જે છે માયિક આકાર છે, નાશવંત આકાર છે, એનો નાશ થાય છે. ક્ષયતે પ્રતિક્ષણમ ઇતિ શરીરમ, પ્રત્યેક સેકન્ડ પ્રત્યેક ક્ષણમાં જેમાં પરિવર્તન આવતું જાય એને શરીર કહેવાય. ક્ષયતે પ્રતિક્ષણમ ઇતિ શરીરમ, થોડી થોડી વારે જેની અંદર પરિવર્તન આવતું હોય એને શરીર કહેવાય. જેમ કે કોઈ નાનું બાળક હોય એ બાળકમાંથી યુવાન બને છે, તો એ કાંઈ એક જ હાડકે યુવાન નથી બનતો, પણ ધીરે 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 કરતાં એના શરીરમાં ફેરફારો થાય છે અને યુવાન અવસ્થાએ પહોંચે છે. અને બાળક મોટું થઈ જાય છતાં આપણને ખબર ન પડે, કહીએ 10 વર્ષનું થઈ ગયું, હજુ તો આવડું જ હતું. અને એ જ બાળક જ્યારે એની અંદર રહેલી શરીરની અંદર રહેલી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયામાં જેમ જેમ અંદર રહેલી પ્રક્રિયા ચાલતી રહે છે, ફેરફારની પ્રક્રિયા ચાલતી રહે છે અને યુવાનમાંથી એ વૃદ્ધ પણ થઈ જાય છે. અને વૃદ્ધ થયા પછીથી ધીમે ધીમે એ જ શરીર નાશ પણ પામે છે. એટલે કોઈ જતો હોય ને આપણે એમ ક્યારે દાદા જરાક અહીંયાથી ઊભા થાવ ને એટલે ઓલો દાદો ચમકે, એટલે દાદો કીધો મને, પણ દાદો જ કે ને બાળક થોડું કહેવાય. અવસ્થા છે પ્રતિક્ષણમ પરિવર્તનશીલ આ શરીર છે, કારણ કે તે માયિક છે, નાશવંત છે, એનો નાશ છે, અજર નથી, અમર નથી. શરીર નાશ પામે છે, શરીર વૃદ્ધ થાય છે, શરીર ગરડું થાય છે, શરીરને ઘસારો લાગુ પડે છે, શરીર જીર્ણ થાય છે, શરીર ફાટે છે. એ ખરું, જેમ કપડું ઘસાઈને ફાટે એમ શરીર પણ ફાટે છે. શરીરને કપડાને જેમ ટાંકા લ્યો છો એમ શરીરને પણ ટાંકા લેવામાં આવે છે. હાડકા ઘસાઈ જાય, ઘસારો લાગુ પડે, કટ 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 અવાજ આવવા માંડે, ઢીચણ ઘસાય. આપણે તો ભાઈ અમર રહેવું છે એટલે બધા જ સોલ્યુશન ગોતી લીધા, ડિસન ગચા એટલે શું કરવું, લગાવો ચાલો ડૉક્ટર પાસે જઈને, ઢીચણિયા બદલી આવ્યા, દાંત વયા ગયા, દાંતની જગ્યાએ ડાબલીઓ લઈ આવ્યા, આંખ વહી ગઈ, ચશ્મા લઈ આવ્યા, કાન જતા રહ્યા, સારું જગતનું સાંભળવાનું મટ્યું, ના ચાલે સાંભળવું તો પડે જ, એટલે મશીન લઈ આવ્યા, બધું જ લાવ્યા. તો શરીર છે એ શરીર નાશ પામે છે, માયિક છે, નાશવંત છે. જ્યારે પરમાત્માનું સ્વરૂપ છે, કેવું છે સ્વરૂપ? સદા દિવ્ય અને સાકાર છે. એટલા માટે શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે કે પોતે કેવું સ્વરૂપ છે કે દ્વિભુજ દિવ્ય સદા સાકાર. ઓરડાનું ત્રીજું પદ, અને ઓરડાના ત્રીજા પદની અંદર ભગવાન શ્રીહરિ સ્વયં બોલ્યા છે, મારું ધામ છે રે અક્ષરય અમૃત જેનું નામ, મારું ધામ છે રે અક્ષરય. આ તો બધાને આવડે છે, બધા સાથે ગાજો, શક્તિ ગુણે કરી અભિરામ, રવિ શશિ કોટિક વારણે જાય, શીતળ શાંત છે તેજની ઉપમાનવ દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દુર્લભ દેવને રે મારો કોઈ ન પામે પાર, દેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, દેવને રે મારો કોઈ ન પામે. તો ભગવાન સ્વયં કહે છે કે હું કેવો દ્વિભુજ દિવ્ય સદા સાકાર છું. તો અદ્વૈત મતવાળા જે છે એ એમ કહે કે ભગવાનને કોઈ આકાર જ નથી. અને જ્યાં નિરાકારની વાત આવી છે ત્યાં ભગવાન શ્રી હરિએ તે મતનો સ્વીકાર કર્યો નથી.
નિંદા પણ નથી કરી ભગવાને અને સ્વીકાર પણ નથી કર્યો. પૂર્વે જે જે આચાર્યો થયા એ આચાર્યોએ નિરાકારપણે ભગવાનનું પ્રતિપાદન કર્યું છે, અને રામાનુજાદિક જે આચાર્ય થયા તેમણે ભગવાનને સાકારપણે પ્રતિપાદન કર્યું. ભગવાનનો આકાર છે, સાકાર છે પરમાત્મા. વચનામૃતમાં ભગવાન શ્રીહરિએ ઠેર ઠેર ઠેકાણે સાકારની વાત કરી અને નિરાકારનો પક્ષ જે છે એ પક્ષને ખોટો કર્યો છે. એટલા માટે તો આદિગુરુ સદગુરુ રામાનંદ સ્વામીએ પણ સાકારનો પક્ષ રાખી અને નિરાકારનો ત્યાગ કર્યો. પોતાના ગુરુ આત્માનંદ સ્વામી જે નિરાકારવાદી હતા, રામાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમની અંદર પોતાના ઘરે જ્યારે અયોધ્યાની અંદર નિવાસ કરીને રહેતા હતા અને એ સમયની અંદર જ્યારે શ્રીમદ ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરતા પાઠ કરતા એમણે સાકાર સ્વરૂપનું વર્ણન જ્યારે સાંભળ્યું અને પછીથી સાકાર સ્વરૂપના વર્ણનનું નિમિત્ત લઈ શ્રીહરિના મૂર્તિમંત દર્શન કરવાની તાલાવેલીથી ઘરનો ત્યાગ કરીને ગુરુની શોધમાં નીકળ્યા. ફરતા 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 ગિરનારની તળેટીની અંદર આવ્યા ને જ્યાં મહાસમાધિ નિષ્ઠ આત્માનંદ સ્વામીનું એમને મિલન થયું અને રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને મહાસમર્થ જાણી અને એમને ગુરુ કરીને પોતાની પાસે રહ્યા, તેમની જોડે રહ્યા, નિત્ય સમાગમ કરવા લાગ્યા, અષ્ટાંગ યોગ પણ શીખ્યા, અષ્ટાંગ યોગના અંતિમ ચરણે સમાધિ શીખ્યા અને સમાધિ પણ થઈ અને એ સમાધિમાં સદગુરુ રામાનંદ સ્વામીને એક તેજના દર્શન થયા. સદગુરુ રામાનંદ સ્વામીનું આ જીવન ચરિત્ર છે, આપણે સૌ સાંભળેલું છે. એ તેજના જે દર્શન થયા પણ તેજની અંદર પરમાત્માની મૂર્તિના આકારના દર્શન ન થયા, માત્ર તેજ દર્શન. ગુરુ આત્માનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ કહ્યું કે ગુરુદેવ મારે તો સાકાર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા છે. સાકાર ભગવાનના દર્શન થાય જેનો આકાર હોય, જેના પગ હોય, હાથ હોય, મસ્તક હોય, શરીર હોય, જેનો આકાર છે એવા ભગવાનના મારે દર્શન કરવા છે, માટે એવા પરમાત્માના દર્શન કેવી રીતે થઈ શકે એનો ઉપાય મને બતાવો. ત્યારે ગુરુવર્ય સદગુરુ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીએ એ સમયે રામાનંદ સ્વામીને એમ કહ્યું કે શિષ્ય સાંભળ, તેજ છે એ જ પરમાત્મા છે, જ્યોત છે એ જ પરમાત્મા છે, પરમાત્માનો કોઈ આકાર જ નથી, પરમાત્મા તો સદા નિરાકાર છે અને જેનો આકાર છે એનો તો નાશ છે, માટે ભગવાન નિરાકાર છે. જે તને તેજના દર્શન થયા એ જ પરમાત્મા. આવું જ્યારે ગુરુની પાસેથી રામાનંદ સ્વામીએ સાંભળ્યું અને આવો જવાબ સાંભળતાની સાથે રામાનંદ સ્વામીને અતિશય આઘાત લાગ્યો ને ધરતી ઉપર ભૂમિ ઉપર ઢળી પડ્યા. થોડી વારે સચેત થયા, ઊભા થઈ નિરાકાર ગુરુનો ત્યાગ કરી અને ચાલી નીકળ્યા છે. આત્માનંદ સ્વામીએ કહ્યું કે પોતાના શિષ્ય રામ, રોકાઈ જા, રોકાઈ જા, રોકાઈ જા, હું કહું છું તને સત્ય છે, ભગવાન છે, નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. પણ રામાનંદ સ્વામી રોકાયા નહીં. રામાનંદ સ્વામી એટલું જ કીધું કે હું અત્યારે જાઉં છું પણ એક દિવસ ભગવાનના સાકાર સ્વરૂપના દર્શન કરાવે તેવા ગુરુને શોધી અને સાકાર સ્વરૂપના દર્શન કરીને હું તમારી પાસે પાછો આવીશ અને ગુરુ દક્ષિણામાં હું તમને સાકાર ભગવાનના દર્શન કરાવીશ. આટલું કહીને રામાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા. ફરતા ફરતા ક્ષીરંગ ક્ષેત્રમાં આવ્યા અને ત્યાં શ્રી રામાનુજાચાર્યના ચરિત્રથી ભરપૂર પ્રપન્નામૃત ગ્રંથનું શ્રવણ કર્યું, મનોમન તેમને ગુરુ કર્યા અને એ જ રામાનુજાચાર્યએ સ્વપ્નની અંદર દર્શન આપ્યા, દીક્ષા આપી
અને રામાનંદે સ્વામી રામાનુજાચાર્યના કહેવા પ્રમાણે ભગવાનનું આરાધન કરવા લાગ્યા અને થોડા જ સમયની અંદર હૃદયની અંદર સાકાર સ્વરૂપ ભગવાનના દર્શન થયા. નિરાકારનો ત્યાગ કર્યો અને સાકાર સ્વરૂપને તેમણે માન્યું છે. તો ભગવાન શ્રી હરિએ સાકારને માન્ય રાખ્યું, નિરાકારને પ્રતિપાદન કર્યું, છોડી દીધું છે, માન્ય નથી રાખ્યું. વડતાલના વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિએ બહુ જ સુંદર રીતે સાકાર સ્વરૂપને સમજાવ્યું છે. ગામબુવાના પટેલ કાનદાસે બે હાથ જોડીને મહારાજને પ્રશ્ન કર્યો, ભગવાન કેવી રીતે રાજી થાય? બહુ સરળ છે, ભગવાન રાજી કેવી રીતે થાય? પ્રશ્ન તો આપણા બધાનો છે, આપણા પ્રતિનિધિ તરીકે કાનદાસ પટેલે પૂછ્યો છે મહારાજને. ભગવાનને પૂછ્યું ભગવાન રાજી કેવી રીતે થાય, નહીં તો એમને પૂછે કે તમે રાજી કેવી રીતે થાઓ? ભગવાન સામે જ બેઠા હતા ને, ભગવાન સામે બિરાજતા હોય જે સભાની અંદર, જેને ભગવાન માનીએ છીએ, ભગવાનની સન્મુખ બેઠા છીએ અને ભજીએ છીએ, પૂજીએ છીએ, એને જ સવાલ કરવો હોય તો આપણે શું કરીએ? તમે કેવી રીતે રાજ, તમને શું ભાવે? આપણે એમ પૂછીએ, એમ ન પૂછીએ ઘનશ્યામભાઈ શું ભાવે, એમ ન પૂછીએ આપણે ઠાકોરભાઈ શું ભાવે, એમ ન પૂછીએ આપણે બિપિનભાઈ શું ભાવે, આપણે એમ પૂછીએ તમને શું ભાવે? કાનદાસ પટેલે તો મહારાજને જ સામે પૂછ્યું ભગવાન કેવી રીતે રાજી થાય, કયા પ્રકારે ભગવાન રાજી થાય? શ્રીજી મહારાજે બહુ જ સરળ જવાબ આપ્યો છે, ભગવાન છે એ ભગવાનનો જો દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય, ભગવાનનો અપરાધ ન કરીએ, દ્રોહ ન કરીએ તો ભગવાન રાજી થાય. તો ભગવાને તરત કીધું તમે સામે જ સવાલ કરશો કે દ્રોહ એટલે વળી શું, તો હું જ કહી દઉં ને કે દ્રોહ એટલે શું. કયું વચનામૃત વડતાલનું? સાતમું, સાતમું વચનામૃત. ચાલો વડતાલના વચનામૃતમાં મહારાજની આ વાત બહુ જ પ્રાસાદિક વાત છે. ભગવાને એ સમયે એમ કીધું કે આ સર્વે જગતના કરતા હર્તા પરમાત્મા છે, તેને કરતા હર્તા ન સમજીએ, ભગવાનને કરતા હર્તા ન સમજીએ અને વિશ્વના કરતા હર્તા કાળને જો જાણીએ, અથવા તો માયાને જાણીએ, અથવા તો કર્મને જાણીએ, અથવા તો સ્વભાવને જાણીએ, તો એ ભગવાનનો દ્રોહ છે. કારણ કે ભગવાન સર્વના કરતા હર્તા છે, તેનો ત્યાગ કરીને માત્ર કાળ, કર્મ, માયા અને સ્વભાવ આને જો જગતના કરતા હર્તા કહીએ તો એ ભગવાનનો અતિશય દ્રોહ કર્યો કહેવાય છે. કારણ કે ભગવાનનું જ કર્યું થાય છે, મારું કે તમારું કાંઈ કર્યું થતું નથી. એટલે તો ભગવાને પોતાનો જ અભિપ્રાય બતાવી આ જ પદની અંદર ભગવાને શ્રીહરિ આગળ એમ બોલ્યા છે, મારી મરજી વિના રે કોઈ થી તરણું નવ તોડાય, મારી મરજી વિના રે કોઈ થી તરણું નવ તોડાય, એ મમુને જાણજો રે મારાયાશ્રિત સૌ નર નારી, એ મમુને જાણજો રે મારાયાશ્રિત સૌ નર નારી. શ્રીજી મહારાજે બહુ સ્પષ્ટ કહી દીધું કે અમારી મરજીથી જ બધું થાય છે, નહીં તો એમ ના કીધું કે આ પ્રેમાનંદ સ્વામી ધારે એ પ્રમાણે થાય, આ બ્રહ્માનંદ સ્વામી ધારે એ પ્રમાણે થાય, આ નિષ્કુળાનંદ સ્વામી ધારે એ પ્રમાણે થાય, સમર્થતા સંતો પણ. મહારાજે કીધું એમનું ધારેલું નહીં, અમારું જ ધારેલું થાય છે, અમે જ કરતા હરતા નિયંતા ધરતા સર્વે અમે જ છીએ. એટલે આપણે સ્તુતિ કરીએ છીએ પરમાત્માની ત્યારે કહીએ છીએ, જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિશશી સુરગણો આજ્ઞાન લોપે ક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ.
હવે આ ભગવાન જે કરતા હરતા નિયંતા ધરતા છે એનો જો અપરાધ કરીને બીજાને જો ગણીએ તો એ ભગવાનનો સીધો દોરો છે. કોઈએ બહુ મોટી ફેક્ટરી નાખી હોય ને એનો સીઓ હોય માલિક હોય આવી એને જ કોઈ પૂછે નહીં અને એમ કે પટ્ટાવાળા જાય છે ને આ જો ગેટકીપર છે ને એ માલિક છે તો શું થાય ઓલો બાજુમાં ઊભો હોય તો કોઈને પૂછે જ નહીં તો ગણે જ નહીં તો. મહારાજે આગળ એક દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કહે છે બુવાના આ કાનદાસ પટેલને કે પટેલ તમે જે ગામના પટેલ છો અને તે જ ગામમાં તમારી પટલાઈ ન રહેવા દે તો તમારો દ્રોહ નથી કે? માનો કે વળી કોઈ ચક્રવર્તી રાજા હોય અને તેના હુકમને કોઈ ખોટો કરી અને રાજાને ન હોય એવો હુકમ ચલાવે તો એ રાજાનો દ્રોહ છે. અને વળી જેમ કોઈક એવા કાગળ લખી લખીને મૂકે કે અમારો રાજા છે તે નાક કાન વિનાનો છે હાથ પગ વિનાનો છે એવી રીતે રાજાનું રૂપ સંપૂર્ણ હોય પણ એને ખંડિત કરીને વર્ણવે તો એ રાજાની પ્રશંસા કરી કહેવાય કે રાજાનો દ્રોહ કર્યો કહેવાય? દ્રોહ કર્યો કહેવાય. એમ ભગવાન છે એ ભગવાન કર ચરણાદિકે સમગ્ર અંગે સર્વાંગે ભગવાન છે સંપૂર્ણ છે. લેશ માત્ર પણ કોઈ અંગે પરમાત્મા વિકળ નથી. સદાય ભગવાન સાકાર મૂર્તિ રૂપે છે. તેને અકર્તા કહેવા અરૂપ કહેવા તે ભગવાન વિના બીજા જે કાળાદિક છે તેને કરતા કહેવા આ જ ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય. પછી જો પછી ભગવાનનો જે દ્રોહ કરે એની ગતિ તો કેવી થાય એ આગળ વચનામૃતમાં વાંચી લેજો. પણ અહીંયા મૂળ મુદ્દે વાત સાકાર બ્રહ્મવર્ણની છે. તો કોઈ એમ કહે કે વેદમાં ભગવાનને તો નિરાકાર વર્ણવેલા છે તો વેદ પણ ખોટું નથી. ભગવાનને હાથ નથી છતાં ગ્રહણ કરે, ભગવાનને આંખ નથી છતાં જુએ, ભગવાનને પગ નથી છતાં ચાલે તો આનું શું સમજવું? આંખ ન હોય તો જોઈ કેવી રીતના શકે, હાથ ન હોય તો કાંઈ ઉપાડી ન શકે તો ગોવર્ધન કેવી રીતના ઉપાડત? હાથમાં ભગવાન મર્યાદા પુરુષોત્તમ હાથમાં હથિયાર ધારણ કરી ધનુષ્ય બાણને ધારણ કરી રાવણ જેવાનો વધ કેવી રીતે કરત? સુદર્શનને પરમાત્મા ધારણ કેવી રીતે કરત? સુદર્શનને ધારણ ન કરત તો શિશુપાલનો વધ કેવી રીતે થાત? પગ ન હોય તો પરમાત્મા ચાલી ન શકે તો વળી આનું સમજવું કેવી રીતના? તો બીજી બાજુ વેદ એમ કહે ભગવાન જુએ છે, ભગવાન કરે છે, ભગવાન ચાલે છે, ભગવાન બોલે છે, આનું પણ કેવી રીતના સમજવું? એનો પણ પ્રતિ ઉત્તર ભગવાન શ્રીહરિએ 45મા વચનામૃત ગઢડા પ્રથમનું 45મું વચનામૃત એની અંદર ભગવાને એનો ઉત્તર આપી અને સાકારનું પ્રતિપાદન કર્યું છે. નારદ શુક શંકાદિક જેવા ભગવાનના ભક્ત છે એ ભગવાનના ભક્ત સાકારનું પ્રતિપાદન કરે છે. તો ક્યારેક 45મું વચનામૃત પણ ઘરે વાંચજો જેની અંદર ભગવાને સાકાર સ્વરૂપની વાત કરી છે. ભાગવતજી હોય, રામચરિત્ર માનસ હોય કે સત્સંગી જીવન શાસ્ત્ર હોય, તો ભાગવતજીના રચિતા વેદવ્યાસ ભગવાન હોય કે પછી રામચરિત્ર માનસના રચિતા વાલ્મીકીજી હોય કે પછી સત્સંગી જીવન જેવા મહાન ગ્રંથના રચિતા સતાનંદ સ્વામી હોય કે વેદ હોય, પણ જે એમાં લખાયેલું છે જે કહેવાયું છે એ સત્ય છે. ભગવાનને હાથ પણ છે, પરમાત્માને પગ પણ છે, પણ એ આપણા જેવા માયિક નથી, એ તો અમાયિક છે. જે પરમાત્માનું સ્વરૂપ અમાયિક છે. ભગવાન દિવ્ય છે, અવલૌકિક છે, અમાયિક નથી. ભગવાન સાકાર છે અને ભગવાન સાકાર સ્વરૂપે જ અક્ષરધામની અંદર બિરાજી રહ્યા છે. પંચાળાના 7મા વચનામૃતમાં શ્રીજી મહારાજ સાકારનું પ્રતિપાદન કરતા એ સમયે એમ કીધું કે જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય થયો હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું જે સ ઈક્ષત કહેતા કે ભગવાન જે તે જોતા હવા એટલે કે જુએ છે, તો ત્યારે જો જોયું હોય તો ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક આદિક અવયવ સહિત સાકાર એવું પરમાત્માનું દિવ્ય સ્વરૂપ તે સમયે પણ હતું જ. માટે ભગવાન છે એ સાકાર છે.
તો વેદમાં ઋષિએ પરમાત્માને પરબ્રહ્મને કેવા કહ્યા? પરબ્રહ્મ કેવા છે? વેદોની અંદર કહ્યું છે, તસ્ય યથા કપ્યાસમ પુંડરીક મેવ મક્ષિણી તસ્યોદિતિ નામસ એષ સર્વેભ્યઃ પાપભ્યઃ ઉદિતઃ ઉદેતિહ વૈ સર્વેભ્યઃ પાપભ્યો ય એવં વેદ. જેમના બંને નેત્રો કમળની પાંખડીની જેમ સુંદર મજાના લાલ છે એવા પરમાત્મા છે, કમળની પાંખડી જેવા છે વેદ કહે છે. તો ભગવાનના નેત્રો છે, વેદે સ્વીકાર્યું છે. તો નેત્ર હોય તો ભગવાન સર્વાંગે પૂર્ણ હોય. રામાનુજાચાર્ય જ્યારે કાંચી નગરીની અંદર અભ્યાસ કરતા હતા એમના ગુરુ યાદવ પ્રકાશજીની પાસે, રામાનુજાચાર્ય વેદાંતનો અભ્યાસ કરતા હતા અને બુદ્ધિ કૌશલ્યના કારણે એક વખત માત્ર સાંભળે અને મંત્રને યાદ કરી લે. તે વખતે આવા કોઈ સાધનો ન હતા, ગુરુ બોલે અને શિષ્ય સાંભળે, કોઈ પુસ્તકોના પણ એ સમયમાં કોઈ નિર્માણો થયેલા ન હતા, માત્ર શબ્દથી શબ્દ સાંભળવાનો. પણ એક જ વખતની અંદર એ પોતાના ગુરુ જે કાંઈ વેદાંતના મંત્રોનો અભ્યાસ કરાવે એ રામાનુજાચાર્ય એ સાંભળી અને યાદ કરી લેતા. થોડા જ સમયમાં વેદાંતનું જ્ઞાન એટલું બધું પ્રાપ્ત કર્યું કે વેદાંતના અધ્યયનના સમયે શ્રી રામાનુજે પૂછેલા પ્રશ્નના ઉત્તર પોતાના એના ગુરુ જે શીખવાડનાર છે એ ગુરુ જ્ઞાન ગુરુ એવા યાદવ પ્રકાશને પણ એના જવાબ આપવા બહુ કઠણ પડતા. પછી ધીરે 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 રામાનુજાચાર્યની વિદ્વત્તાની પ્રસિદ્ધિ ચારેય બાજુ ફેલાવા લાગી. કોઈ વ્યક્તિની પ્રસિદ્ધિ ફેલાય એટલે પહેલું જ કોણ આવે? આજુબાજુમાં જે રહેતા હોય એને તરત જ વગર મરચા ખાધે એસિડિટી ઉપડે, એસિલોટ લેવી પડે 150. કારણ કે અંદરથી તરત જ જલન થાય, પ્રસિદ્ધિને વ્યક્તિની સહન ન કરી શકે. એટલે રામાનુજાચાર્યની પ્રસિદ્ધિ થવા લાગી, જેને લઈને રામા યમુનાજાચાર્ય હતા એ ગુપ્ત રીતે આવી અને વેદાંતનું જ્ઞાન બુદ્ધિ પ્રતિભાને જોઈ અને મનોમન ગુપ્ત રીતે પ્રસન્ન થતા. પરંતુ યાદવાચાર્યજી માટે એ સમયે, યાદવ પ્રકાશજીને માટે એ સમયે આ પ્રતિભા પ્રસન્નતાનું કારણ ન બની, આનંદ ના થયો. મારો શિષ્ય છે આટલો બધો આગળ નીકળ્યો એ આનંદ ના થયો. એમાં એક દિવસ ઘટના એવી ઘટી કે શ્રી રામાનુજ પોતાના ગુરુની સેવામાં હતા અને તે સમયે વિદ્યાર્થીઓને ઉપનિષદના મંત્ર એ સમયે યાદવ પ્રકાશજી ભણાવતા હતા. તસ્ય યથા કપ્યાસમ પુંડરીક મેવ ક્ષણિ, અને આ મંત્રનો અર્થ એ સમયે યાદવ પ્રકાશજીએ પોતાના વિદ્યાર્થીઓને સમજાવતા એ સમયે એમ કહ્યું કે સુવર્ણ વર્ણ પુરુષની બંને આંખ એટલે કે બ્રહ્મની બંને આંખ જે છે એ આંખ કપીની બેઠક ભાગ જેવી છે. કપી કહેતા બંદર, કપીની બેઠક ભાગ જેવી છે. આ ગુરુની સેવા કરતા રામાનુજાચાર્યે જ્યારે આ સાંભળ્યું, પરમાત્માની આવી હિનોપમા યુક્ત વ્યાખ્યાને સાંભળી અને રામાનુજાચાર્યને બહુ દુઃખ થયું કે ભગવાન તો કેવા છે અને એનું આ રીતનું અર્થઘટન. તે સમયમાં રામાનુજની આંખમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી અને ગુરુની પાસે આવીને એમણે બે હાથ જોડીને બહુ જ વિનમ્રતાથી નમ્રતાથી પોતાના ગુરુને એમ કહ્યું કે ગુરુજી, સર્વે કલ્યાણમય અખિલ સૌંદર્યની મૂર્તિ સચ્ચિદાનંદમય વિગ્રહ એવા પરમાત્માના ભગવાનના નેત્રોને એક કપીના બેઠક ભાગની ઉપમા દેવી એ તો કેટલો બધો અન્યાય અને પાપ કહેવાય, આ તો દ્રોહ કહેવાય. આ સાંભળી અને યાદવ પ્રકાશજી હસવા લાગ્યા અને હસતા હસતા એમ કહ્યું કે બાળક,
હું પણ તારા અભિમાનથી દુઃખી છું. કયું અભિમાન? એમણે પોતે માન્યું હતું કે ભાઈ રામાનુજાચાર્ય રામાનુજની ચારેક ઓર પ્રશંસા થાય છે અને હવે એને એના વેદાંતનું એને વિદ્વત્તાનું એને અભિમાન આવી ગયું છે. એટલે એ સમયમાં યાદવ પ્રકાશજી એમ કહ્યું કે તારા અભિમાનથી હું બહુ દુઃખી છું, તને જો સાચો અર્થ આવડતો હોય તો તું જ કરી બતાવ ને. ઘણી વાર આપણે કોઈ કાર્યમાં ભૂલ કરતા હોય ને આપણને જો કોઈ આવીને એમ કે આ તો ખોટું છે એટલે તને આવડતો તું કરને, આપણે તરત કે લે આ મૂક્યું કે કરતું ત્યારે. તે સમયે યાદવ પ્રકાશજીએ રામાનુજાચાર્યને એમ કીધું કે તમને આવડતો હોય તો તમે આનો અર્થ શિષ્ય બાળક તું કરી બતાવ. તે સમયે રામાનુજાએ અતિ વિનયપૂર્વક એ સમયમાં ગુરુની આગળ બે હાથ જોડી અને એમ કીધું કે આપના આશીર્વાદથી હું નવી વ્યાખ્યા કરી બતાવીશ. કપ્યાસમ શબ્દનો અર્થ વાનરનો અપાન માર્ગ નહીં પરંતુ કમ જલમ પીબતી કપિહિ, એટલે કે સૂર્યઃ એવમ વિકસનાથ અસ ધાતુથી આ રૂપ સિદ્ધ થાય. એટલે કપ્યાસમ શબ્દનો અર્થ સૂર્ય દ્વારા વિકસિત પદ્મ, અર્થાત સૂર્ય દ્વારા સૂર્યના કિરણોથી જેને પોષણ પ્રાપ્ત થયું હોય એવું જે કમળ છે, તો એ આ મંત્રનો અર્થ એ થયો કે સુવર્ણ વર્ણ સવિતૃત મંડળ મધ્યવર્તી પુરુષની પરમાત્માની આંખો છે એ સૂર્ય દ્વારા વિકસિત પદ્મની સમાન શોભાયુક્ત છે, કપિના બેઠક ભાગ રૂપ નહીં. તો વેદાંત એ સમયની અંદર યાદવ પ્રકાશજીની વેદાંત વ્યાખ્યાનું રામાનુજાચાર્યએ ખંડન કરી અને ઉપનિષદના રહસ્યને પ્રગટ કર્યું. તો એ વાતથી એટલી વાત તો સિદ્ધ થઈ કે ભગવાનને નેત્રો છે, માટે પરમાત્મા સાકાર છે, પરમાત્મા નિરાકાર નથી. જે વાતને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ હરિસ્મૃતિની અંદર પણ વર્ણવી છે, છઠ્ઠી ચિંતામણી સુખ ચિંતામણી હરિસ્મૃતિની અંદર બહુ જ સુંદર રૂપથી ભગવાનના સાકાર સ્વરૂપની વાતને સંતોએ વર્ણવી છે. ત્રીજી અને ચોવીસમી કડી, ત્રીજી અને ત્યાર પછી ચોવીસમી. મૂર્તિ તમારી મહારાજ સુખકારી જી સૌજનનો સુખ સમાજ સુખકારીજી. મૂર્તિ તમારી મહારાજ સુખકારીજી સૌજનનો સુખ સમાજ સુખકારીજી. સગુણ મૂર્તિ સુખ ભંડાર સુખકારીજી. પછી બહુ પામ્યા ભવ પાર સુખકારીજી. પ્રગટ મૂર્તિ ને પ્રતાપે સુખકારીજી. સુરાસુર ઉધાર્યા આપે સુખકારીજી. મૂર્તિ તમારી મહારાજ સુખકારીજી. સૌજનનો સુખ સમાજ સુખકારીજી. ચોવીસમી કડી. તમે જનના સુખને કાજ સુખકારીજી સદા સાકાર છો મહારાજ. મહારાજને સાકાર કીધા નિષ્કુળાનંદ સ્વામીએ. સાકાર વિનાના સરે કામ, માટે સાકાર છો સુખધામ. તમે જનના સુખને કાજ સુખકારીજી સદા સાકાર છો મહારાજ સુખકારીજી. સાકાર વિના ન સરે કામ સુખકારીજી. માટે સાકાર છો સુખધામ સુખકારીજી.
ચાર વેદ વદે એ વાત સુખકારી જે પ્રભુ પ્રગટ છો સાક્ષાત સુખકારી જે તમે જનના સુખને કાજ સુખકારી જે સદા સાકર છો મહારાજ સુખકારી જે મહારાજ સાકાર મૂર્તિ છે ચાર વેદ વદે એ વાત પ્રભુ પ્રગટ છો સાક્ષાત સટશાસ્ત્ર છે ખોડી કહે પ્રભુ સદા સાકાર રહે છે ભગવાન સદાય સાકાર છે અને સાકાર ન હોય તો તેમના વગર કામ પણ સરે નહીં ચાર વેદ સતશાસ્ત્ર અઢાર પુરાણ આદિક શાસ્ત્રોની અંદર એક જ વર્ણન છે અને ભગવાન વેદ વ્યાસજીની કલમે પણ એ જ વર્ણન છે કે ભગવાન છે સદાય સાકાર છે અને એ જ સુખ માત્રના નિધિ છે માટે પરમાત્માને સાકાર જ સમજવા પરમાત્માને ક્યારેય નિરાકાર ન સમજવા એટલે સતાનંદ સ્વામીએ અંત ભાગની અંદર એમ કીધું કે ભગવાન છે એ આ જગતને પોતાના જ આયુધમાંથી જેની રચના કરી છે ભગવાન નારાયણના હાથમાં ચાર આયુધ છે કયા કયા એક બેટ એક હોકી એક ચાબુક શંખ ચક્ર ગદા અને પદ્મ પદ્મ એટલે કમળ કમળમાંથી ભગવાને પૃથ્વી ઉત્પન્ન કરી શંખમાંથી જળ પ્રગટ કર્યું ચક્રમાંથી તેજ કર્યું અને ગદામાંથી વાયુ કર્યો છે ભગવાન સાકાર છે અને ભગવાનને જે નિરાકાર કહે છે તે નાસ્તિકનો મત છે માટે આપણે બધા તો સાકારના ઉપાસક છીએ તેથી સાકાર સ્વરૂપનું ધ્યાન કરવું સાકાર સ્વરૂપની ધારણા કરી સાકાર સ્વરૂપનું પૂજન કરવું સાકાર દિવ્ય સ્વરૂપનું જ હંમેશા ચિંતવન કરવું અને તેવા જ દિવ્ય સ્વરૂપના જો ચિંતવન કરીએ તો જ મનની અંદર આનંદની પ્રાપ્તિ થાય મન તો જ સાકાર મૂર્તિમાં મન ચોંટે નિરાકારની અંદર ક્યારે મન ચોંટે નહીં સાકાર હોય જેનો આકાર છે તો એને આપણે ધ્યાન કરી શકીએ અને જોઈ શકીએ અને નિરખી શકીએ અને લાડ લડાવી શકીએ અને જમાડી શકીએ એટલે સાકાર છે પવન છે એ પવન દેખાય છે ક્યાં અને એનો કયો આકાર છે પવનનો કોઈ આકાર ખરો નથી દેખાતો તો પવનને દેખાતો નથી તેને પકડવો કેવી રીતે એનું એને એને ચંદન ચોખા લગાવવા હોય પવનને કેવી રીતે લગાવાય એને જમાડવા હોય તો કેવી રીતે જમાડે આમંત્રણ આપીએ જમાડવાનું ખાગમટે પવનદેવ પરિવાર સહિત પધારજો તમારા માટે સરસ મજાના મેંદુવડા બનાવીશું હવે તો ખરા આપણને કેમ ખબર પડે કે મેંદુવડા કેમ ખાવાના પણ ભગવાન સદા સાકાર છે તો એ પરમાત્મા દિવ્ય શરીરે યુક્ત છે સાકાર સ્વરૂપે સદાય ભગવાન બિરાજે છે સચરાચર જગતની અંદર પરમાત્મા માંથી જ ભગવાનમાંથી જ બધું પ્રગટ થયું છે ને પરમાત્મા જ એનું નિયંત્રણ કરનાર પરમાત્મા જ એના કરતા હરતા નિયંતા છે માટે ભગવાનને સાકાર સમજવા અને એ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ કેટલાય વિદ્વાનોની સામે સાકાર સ્વરૂપનું તે સમયમાં પ્રતિપાદન કરી પોતાનો મત મૂક્યો છે માટે સતાનંદ સ્વામી કહે છે કે જેમણે સાકાર બ્રહ્મ જેમણે પ્રતિપાદન કર્યું છે એટલા માટે આપ સહજાનંદ સ્વામી સાકાર બ્રહ્મ છો એટલે એવા સાકાર બ્રહ્મ વર્ણને હું સદાયને માટે વંદન કરું છું નમસ્કાર કરું છું પ્રણામ કરું છું માટે આપણે પણ સૌ ભગવાનને સાકાર સમજી અને સાકાર મૂર્તિનું જ હંમેશા પૂજન કરવું સાકાર મૂર્તિને જ હંમેશા માનવી સાકાર મૂર્તિને જ સાકાર મૂર્તિને જ ભાવથી દર્શન કરવા સાકાર મૂર્તિને જ વળગીને રહેવું આ આ મંત્રનો બહુ જ ગહન એનો રહસ્ય અને અર્થ છે માત્ર આપણે તો થોડુંક આચમન જ કર્યું છે બાકી આમાં તો ઘણા બધા ઊંડાણપૂર્વક કેટલાય પુરાણો કેટલાય વેદો અને કેટલાય શાસ્ત્રોની વાતો આની અંદર લખાયેલી છે પણ મારી મતિ અનુસાર આપ સૌની ગાડી આ
મંત્રનો થોડોક અર્થ સમજવા માટેનો વિશેષ પ્રયાસ કર્યો છે. વિશેષ તમારે એના માટે વચનામૃતની અંદર ભગવાન શ્રીહરે જ્યાં જ્યાં સાકારની વાત કરી છે એ તમામ વચનામૃતોને તમારે ઘરે જઈ ખાસ કરીને એ વચનામૃતોને જોજો. એની અંદર ભગવાન શ્રીહરે સાકારની જ્યાં જ્યાં વાત કરી છે તે તમામ વચનામૃત, ઘણા બધા વચનામૃત, વચનામૃત ગઢડા પ્રથમનું 37મું હોય, 40મું હોય, 45મું હોય, કે પછી 47મું હોય, કે પછી 64મું હોય, 55નું 7મું હોય, કે પછી મધ્યનું 39મું વચનામૃત હોય, 48નું બીજું વચનામૃત હોય, પ્રથમનું 8મું વચનામૃત હોય, 71મું વચનામૃત હોય, કેટલા વચનામૃતોના નામ. એટલા માટે સતાનંદ સ્વામીએ ભગવાનને સાકાર કયા છે, માટે એવા ભગવાન સાકાર મૂર્તિને આપણે સૌ પ્રેમ અને ભાવથી વંદન કરીએ, પ્રણામ કરીએ અને અંતમાં ઓમ શ્રી સાકાર બ્રહ્મ વર્ણનાય નમઃ. 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 ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રીપતિં શ્રીધરાં સર્વદેવીશ્વરાં ભક્તિધર્માત્મજાં વાસુદેવં હરે માધવં કેશવાં કામદં કારણાં સ્વામિનારાયણાં નીલકંઠં ભજે. સજાનંદ સ્વામી મહારાજની જય.